नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनु स्वागत है। आज तारीख 6 सप्टेम्बर 2022। आजना महत्वना हवामान समाचार जाणीशुं। गुजरात में फरी एक वार चोमासु जामशे, राज्य में 5 दिवस हळवाथी भारे वरसादनी आगाही। कया कया विस्तार में वरसादनी आगाही करवामां आवी छे संपूर्ण अपडेट मेळवीए ते पहेला हजु सुधी चेनल में नवा हो तो सब्सक्राइबनू लाल बटन आपेलू छे दबावी देजो अने बेल आइकन बाजू में आपेलू छे तेने पण प्रेस करी देजो। गुजरात में हजू सामान्य थी भारे वरसादनी आगाही। आजे राज्यना अनेक जिल्लाओं में मेघराजा खाबकशे। 8 થી 10 સપ્ટેમ્બર માટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની વકી। જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ અને નવસારી સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। છેલ્લા 24 કલાકમાં 15 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધારે જલાલપોર તાલુકામાં 4 ઇંચ વરસાદ, વલસાડમાં 2 ઇંચ વરસાદ, નવસારીમાં 1 ઇંચ, વાપીમાં 1 ઇંચ, ખેરગામમાં 1 ઇંચ વરસાદ અને પારડી તેમજ ઉમરગામમાં 0.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। 8 થી 10 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં ભારે તો સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। બીજી બાજુ બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતા રાજ્યમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર કેટલાક જિલ્લામાં ભારેથી મધ્યમ તો કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની પણ આગાહી। 8 સપ્ટેમ્બરના રોજ મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, અમરેલી, ગીર સોમનાથ તેમજ ભાવનગર જિલ્લો બોટાદમાં મધ્યમ વરસાદની આગાહી। તો 9 તારીખની વાત કરીએ તો 9 તારીખમાં ખાસ કરીને વલસાડ, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી। અમદાવાદ, આણંદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદની આગાહી। તો 10 તારીખે તાપી, નવસારી, ડાંગ અને નર્મદામાં ભારે વરસાદની આગાહી। તો અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગર, ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ફરી વખત 11 અને 12 સપ્ટેમ્બરથી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। બંગાળના ઉપસાગરમાં બીજું વહન શરૂ થવાની તૈયારી છે। 6 થી 8 અને 11 અને 12 સપ્ટેમ્બરમાં ગુજરાતમાં મેઘરાજા ગુજરાતને ધમરોળશે। નવરાત્રિના સમયમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે। 10 ઓક્ટોબરની આસપાસ પણ રાજ્યમાં વરસાદ વરસી શકે છે। સપ્ટેમ્બર ઓક્ટોબરમાં વાવાઝોડાની પ્રક્રિયાઓ ચાલુ થશે તો ઓક્ટોબર નવેમ્બરમાં પણ દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી। તો ખેડૂત મિત્રો, આ હતા મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટમાં સાંજના 6 વાગ્યા પછી। ત્યાં સુધી રજા આપશો। જય જવાન, જય કિસાન।